बात करिए तो अमदावाद में खानगी स्कूल संचालक पास 10 लाख की खंडणी मांगनारा आरटीआई एक्टिविस्ट एवं तोड़बाज पत्रकार आशीष कंजरिया की मुश्किल में वधारो थयो छे। तेनी सामे त्रीजी फरियाद दाखल थी। मणिनगर बोपल बाद हवे थलतेजनी उद्गम स्कूल पूर्व डिरेक्टरे आशीष कंजरिया सामे फरियाद नोंधावी छे। वर्ष 2019 में आरटीआई एक्ट हेठ आशीष कंजरियाए एडमिशन करवा दबाण कर्यु हतु अने एडमिशन नहीं आपे तो 6 लाख की मांग करी धमकी आपी हती। तेने उद्गम स्कूल विरुद्ध आरटी करीने खोटा पुरावा एकठा करी अरजी करी परेशान कर्यानो आरोप लगाव्यो। देवभूमि द्वारकाना सलायमांथी डुप्लीकेट मार्कशीटनुं मसમોટું કૌભાંડ ઝડપાયું। ગુજરાત બોર્ડની એસએસસી તેમજ એચએસસીની ડુપ્લીકેટ માર્કશીટના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો। સલાયના પરોડિયા વિસ્તારમાં દુકાનમાં એક ઇસમ બોગસ માર્કશીટ બનાવતો હોવાની બાતમીના આધારે એસઓજીએ એક શખ્સને બોગસ માર્કશીટ સાથે ઝડપ્યો। ઝડપાયેલો શખ્સ વાહણમાં નાવિક તરીકે મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગ માટે ધોરણ 10ની નકલી માર્કશીટ આરોપી બનાવતો હતો। અજીમ અકબર કુંગડા નામના શખ્સ પાસે 66 જેટલી નકલી માર્કશીટ કમ્પ્યુટર અને કલર પ્રિન્ટર જપ્ત કર્યા। તેમજ આ ગુનાના માસ્ટરમાઇન્ડ તરીકે મુંબઈની રમાના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક એમપી સિંઘને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત સ્ટાન્ડર્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવાની માહિતી મળેલી, ત્યારબાદ તપાસ કરી અને અલગ અલગ ટીમ બનાવી આ પ્રકારના સર્ટિફિકેટને ખરાઈ માટે गुजरात सेकेंडरी एज्युकेशन बोर्ड की अंदर मोकलता उपरोक्त सर्टिफिकेट बनावटी होल। त्यारबाद एसओजी द्वारा आईपीसी 120 बी 465 468 471 मुजब गुनो दाखिल कर आगनी तपास एसओजी पीए श्री पीसी सिंगरटिया चलावी रहा है। आज आषाढ़ी बीजे भगवान जगन्नाथ जी शहर की परिक्रमा निकल से जेनी तमाम तैयारी शुरू थी। ભગવાનની રથયાત્રામાં આવતા તમામ ભક્તોની ઉપણાની પ્રસાદી આપવામાં આવશે। કેસરિયા રંગના ઉપણા રથયાત્રામાં મહત્વનું સ્થાન ધરાવે છે। દર વર્ષે એક મહિના પહેલાથી ઉપણા તૈયાર કરાય છે અને 40,000 મીટર કાપડમાંથી લગભગ 1.25 લાખ ઉપણા તૈયાર કરાય છે। દંતકથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં રથમાં આવી ગઈ હતી ત્યારે દ્રૌપદીએ તેમના ચીરને ફાડી ભગવાનને પાટો બાંધ્યો હતો। આમ તો મંદિરમાં ગૌપૂજા કે અન્ય પૂજા માટે આવતા ભક્તોને ઉપણા આપવામાં આવે છે। અમરેલીના કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે એશિયાટિક સિંહોને કમોસમી વરસાદમાં રાહત મળી છે। સાવરકુંડલાના આદસંગ ગામમાં ધોધમાર વરસાદ પડતા નવા નીરની આવક થતા પાણીની શોધમાં ભટકતા સિંહો માટે મોટી રાહત થઈ। ઉનાળાની ઋતુમાં એશિયાટિક સિંહો પાણીની શોધમાં સતત ભટકતા હોય છે। સિંહ સિંહણ સાથે નવા નીરમાંથી પાણી પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે।